દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચોરી અને લૂંટફાટના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં ચોરી અને લૂંટફાટના બનાવો આ દિવસો દરમિયાન સામાન્યતઃ વધારે પણ બનતા હોય છે। ત્યારે લોકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હોય છે, બહાર ગામ ગયા હોય, જેથી ઘર કે દુકાન બંધ હોય ત્યારે તકનો લાભ ઉઠાવી તસ્કરો ખાતર પાડતા હોય છે। દિવાળીના આ મોટા દિવસોમાં આવી ગુનાખોરીને ડામવા કચ્છમાં ખાખી ખડે પગે રહી લોકોના જાનમાલની સુરક્ષા કરશે। ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જૈન પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે રેન્જ આઈજી અને પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તહેવારોના દિવસોમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સમસ્ત બજારોમાં ગોઠવવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં છેવાડા સુધી ગાડી જઈ શકતી નથી, જેથી બાઇક સવાર પોલીસ કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। તેમજ બજાર વિસ્તારમાં પણ ફૂટ માર્ચ સાથે પોલીસ જવાનો તહેનાત રહે છે। અગાઉ જ્યાં ચોરીના બનાવો બની ચૂક્યા છે તે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। વધુમાં તેમણે નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે મોટી રકમની લેવડ દેવડ વખતે ધ્યાન રાખવું, બેંકની બહાર કોઈ શંકાસ્પદ માણસ જોવા મળે અથવા બજારમાં મહિલાઓને લુખ્ખા તત્વો જણાઈ આવે તો પોલીસને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને જાહેર જનતાને અપીલ પણ કરાઈ છે।